માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના દરેક સભ્યોએ ઉપસ્થિત રહી શહીદોની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો એમાં આપણા જવાનોએ પ્રાણ ગુમાવ્યા એ ખૂબ દુઃખભરી ઘટના છે. એનાથી આખો દેશ દુઃખી છે અને એમના પરિવારોને ઈશ્વર અલ્લાહ સહનશક્તિ કરવાની સહન કરવાની તાકાત આપે એવી અમારી દુઆ છે. આજે મોટી નરોલી ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો, એની અંદર ગામના યુવાઓ, વડીલો અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આજુબાજુ ગામના હજારોની સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા. આ જે ઘટના બની એમાંથી આખો દેશ દુઃખી છે. જે આપણા દેશની અંદર હરેક જગ્યા પર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખ્યા, અમારી એવી માંગ છે આપણા જવાનોને અમે કહેવા માંગીએ છીએ કે જે રીતના દેશની અંદર દુઃખી છે બધા, એ રીતના પાકિસ્તાનની અંદર પણ આવી શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ થવા જોઈએ અને જે આતંકવાદીઓ છે એમને પણ અમારી સેના દ્વારા જવાબ અપાય એવી અમારી માંગ છે. આજે દેશની અંદર ખૂણે ખૂણે લોકો દુઃખી છે અને આખો દેશ દુઃખી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ અમે આભાર માનીએ છીએ જેમણે આપણી સેનાને છૂટ આપી છે, એટલે ટૂંક સમયની અંદર આ જે હુમલાનો જવાબ આપે એવી અમારી લોકોની માંગ છે. આપણા દેશમાં કાશ્મીરના પુલવામામાં જે આપણા મિલિટરીના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને એના અંદર 40-45 જવાનો આપણા શહીદ થયા છે, જેમના કુટુંબને ભગવાન આ બધી સહનશક્તિ સહન કરવાની એમને શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને આ ત્રાસવાદીઓનો આપણા મિલિટરીથી એમનો સામનો કરે, એમનો ખાટમો બોલાવે એવી હું મિલિટરી પાસે માંગ કરું છું મારી દેશની, કે એમનો બદલો લે જે આપણા જવાનોને શહીદ કર્યા છે. અને જે રીતના આપણા દેશમાં આજે દરેક જગ્યાએ એમના માનમાં એમને શ્રદ્ધાંજલિઓના જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, એ જ રીતના પાકિસ્તાનમાં પણ ગામડે ગામડે અને ઘરે ઘરે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ થાય એવી હું આપણા દેશની સેના અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અપીલ કરું છું.